નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરતના ડભોલી ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીનો આપઘાત. સવારે 6 વાગ્યે ડ્રાઈવર કિશોરસિંહ પઢેરિયા જોબ પર હાજર થયા ન હતા. ત્યારબાદ ફાયર ઓફિસર દ્વારા કર્મચારીને ફોન કર્યો. 7 થી 8 ફોન કિશોરસિંહ દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ફાયરના કર્મચારીઓ કિશોરસિંહના ઘરે ગયા, જ્યાં બારીમાંથી કિશોરસિંહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યા. ત્યારબાદ ફાયરના કર્મચારી દ્વારા પોલીસને માહિતી આપવામાં આવી હતી. પોલીસે આ કર્મચારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. જી સર, આપનું નામ? મારું નામ પ્રિન્ટેશ પટેલ, ડભોલી ફાયર સ્ટેશન, સબ ફાયર ઓફિસર, સ્ટેશન ઇન્ચાર્જ. જી સર, કઈ ઘટના થઈ? શું ઘટનામાં? સવારે 6 વાગે તમામ કર્મચારીઓ જોબ પર હાજર થાય છે અને એમની હાજરી પૂરવામાં આવે છે. હાજરી પૂરતા ડ્રાઈવર કિશોરસિંહ પઢેરિયા જોબ પર ફરજ પર હાજર ના થયેલ એટલે હાજર અધિકારી અને પેરા ડ્યુટી પરના કર્મચારીએ ફોન કરેલ. 8 થી 10 ફોન કરીને એમણે ફોન ના ઉચકાય એટલે કર્મચારી 6:30 વાગ્યાની આસપાસ સવારે એમના ઘરે તપાસ કરવા માટે મોકલેલ. 6:30 તપાસ કરતા દરવાજા અંદરથી બંધ હતા, કોઈએ દરવાજા ખોલેલ નથી અને દરવાજા ઠોકીને ટ્રાય કરી પર કોઈ અંદરથી રિસ્પોન્સ ન મળતા વોશરૂમની ફોલ્ડિંગ બારીના કાચને ખોલીને કર્મચારી માર્શલને અંદર પ્રવેશ કરાવતા સદર કર્મચારી નામે કિશોરસિંહ પઢેરિયા સાડીને પંખા જોડે બાંધીને ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળેલ. ત્યારબાદ પોલીસ કંટ્રોલને, ફાયર કંટ્રોલને, લાગત અધિકારીશ્રીઓને જાણ કરવામાં આવેલ. 108ની ટીમને બોલાવેલ. 108ની ટીમના હાજર કર્મચારીઓએ એમને મૃત જાહેર કરેલ. ત્યારબાદ પોલીસ ઇન્વેસ્ટિગેશન ટીમ અને પોલીસ ટીમ દ્વારા સદર બોડીને સ્મીમેર ખાતે રવાના કરેલ છે, જેથી કર્મચારી આજે હાજર નથી. ફેમિલીમાં એમની એક 13 વર્ષનો એક છોકરો છે અને વાઇફ છે, જે બંને હાલમાં ગામ છે અને આ કર્મચારી ઘરમાં એકલા છેલ્લા 2-3 દિવસ ત્યાં હતા.